રિપોર્ટમાં આપનું સ્વાગત છે. કારગિલ યુદ્ધની તે આગ જે 19 વર્ષો પહેલા લાગી હતી તે આજે પણ બુઝાઈ નથી. 26 જુલાઈ તમામ ભારતીયોના ગર્વ કરવાનો દિવસ હોય છે, જે આપણે લડવૈયાએ કારગિલના યુદ્ધ દરમિયાન સફેદ ચાદર ચઢીને પહાડી પર તિરંગો ફરકાવ્યો હતો. આ શહીદોએ ભારતીય સૈન્યની શૌર્ય તેમજ કુરબાની તે સર્વોચ્ચ પરંપરાનો નિર્વાહ કર્યા. તેના સપોર્ટ દરેક સૈનિક તિરંગાના સામે લાવે છે. આ દિવસ છે જે શહીદોને ચકદારે પોતાને સદા સુમન અર્પણ કરવાનો. તેઓએ હસતા હસતા માતૃભૂમિની રક્ષા માટે મોતને ગળે લગાવ્યું હતું. તો ચાલો જોઈએ તે લડવૈયા વિશે જેમણે આ રીતે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. કેપ્ટન અનુજ નારજર રેજિમેન્ટના 17મી બટલિયનમાં હતા. 7 જુલાઈ 1999 રોજ તેઓ ટાઈગર હિલ પર દુશ્મનોને દાંત ઉભા કરી શહીદ થયા હતા. કેપ્ટન અનુજની વીરતાને સરકારે મરણોત્તર મહાવીર ચક્રથી સન્માનિત કર્યા હતા. કેપ્ટન એન કોંગ્રેસ રાજપૂતને રાઇફલ્સના બીજા બટલિયનમાં હતા. તે કારગિલ યુદ્ધના દરમિયાન લોન હિલ્સ પર 28 જૂન 1999 રોજ દુશ્મનોના અત્યાચાર ગુજારવામાં આવતા શહીદ થયા હતા. લેફ્ટિનેન્ટ સિંગ ક્લિફોર્ડ નરગુમ જમ્મુ કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રીના 12મી બટલિયનમાં હતા. એ તે સમયે શહીદ થયા જ્યારે કારગિલ યુદ્ધના દરમિયાન ફાઇટો 4812નો કબજો કરી રહ્યા હતા. નોર્ગમુને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય સેનામાં મેજર પદમ પાની આચાર્ય રાજપૂતના રાઇફલ્સના બીજા બટલિયનમાં હતા. 28 જૂન 1999 રોજ લોન હિલ્સ પર દુશ્મનોના હાથે વીર ગતિને પ્રાપ્ત થઈ હતી. સરકારે કારગિલ ડુંગર પર તેની વીરતા માટે અને દુશ્મનોના દાંત ખાટા કરવા માટે મરણોત્તર મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેજર રાજેશ અધિકારીનું મોત 30મી 1999 રોજ કારગિલ પહાડી પર થયું હતું. તેમના વીરતા કાર્ય માટે સરકારે તેને ગૌરવ સન્માન મહાવીર ચક્રથી સન્માનિત કર્યા હતા. કર્નલ સોનમ વાંગચુક લદાર સ્કાઉન્ટ રેજિમેન્ટમાં અધિકારી હતા. કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સેનાઓને દુર્ભાગ્યા રીતે કોરવટ લા ટોપ પર વીરગતિને પ્રાપ્ત થયા હતા. તેને મરણોત્તમ મહાવીરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેજર વિવેક ગુપ્તાના રાજપૂતાના રાઇફલ્સના બીજા બટલિયનમાં હતા. 12 જૂન 1999 દ્રાસ સેક્ટરમાં એક મહત્વપૂર્ણ પોસ્ટ પર કબજો મેળવવા જ્યાં દરમિયાન શહીદ થયા હતા. કારગિલ યુદ્ધમાં તેને હેરેલને જોતા સરકારે તેને મરણોત્તર મહાવીર ચક્રથી સન્માનિત થયા હતા. કેપ્ટન મનોજકુમાર પાંડે ગોરખા રાઇફલ્સ એક બટલિયનમાં હતા. તે ઓપરેશનના વિજયના મહાનાયક હતા. તેઓએ 11 જૂનના રોજ બટાલિક સેક્ટરમાં દુશ્મનોને દાંત ઉભા કરી દીધા હતા. તેમજ તેના જ નેતૃત્વમાં સોનાની ટુકડીઓ જોબર ટોપ અને ખાલબર ટોપ પર સૈન્યને ફરીવાર કબજો કર્યો હતો. તે દિવસ 3 જુલાઈ 1999 હતો. પાંડેએ પોતાની ઘાવની પરવા કર્યા વગર તિરંગો ફરકાવ્યો અને શહીદ થયા, જે બાદ પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. નાયક દીર્ઘેદુર કુમાર રાજપૂતના રાઇફલ્સ બીજા બટલિયનમાં તેની કારગિલમાં યુદ્ધમાં જોડી સાહસ માટે સરકારે 15 ઓગસ્ટ 1999 રોજ મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાઇફલ અને સંજય કુમાર 13 જમ્મુ કાશ્મીરમાં રાઇફલ્સમાં હતા. તે સ્કાઉટ સીમના લીડર હતા. તેઓએ ફ્લેટ ટોપને પોતાની નાની ટુકડી સાથે કબજો કર્યો હતો. તે એક મહાન લડવૈયા હતા. તેઓએ દુશ્મનોની ગોળી માથા પર વાગી હતી. ગોળી વાગવા બાદ તે દુશ્મનોના દાંત બંધ કરી દીધા હતા. કમાન્ડો ઘટક બ્લાન્તુને ગાઈડ કરનાર ગ્રેનેડિયર યોગિન્દ્રસિંહ યાદવ હતા. તેઓએ એક ચક્રના સાથે ટાઈગર હિલ પર એક સ્ટ્રેટજી બનાવી હતી અને હુમલો કર્યો હતો. આ પોતાની સફળતા માટે દરોડાનો રસ્તો બનાવ્યો હતો. 4 જુલાઈ રોજ તેઓએ કારગિલ યુદ્ધના દરમિયાન માટે જરૂરી એવા સાહસ માટે યોગેન્દ્ર સરકારને પરમવીર ચક્રથી સન્માનિત કર્યા હતા. કેપ્ટને વિક્રમ બત્રા તેજ છે, જેઓએ કારગિલના પ્રાઇમંડ 4875 પર ઝંડો ફરકાવતા કહ્યું હતું કે આ દિલ માંગે મોર. વિક્રમ બત્રા 13મી જમ્મુ કાશ્મીરના રાઇફલ્સમાં હતો. વિક્રમ બત્રા તોલિંગલિંગ પાકિસ્તાનો દ્વારા બનાવેલ બંકરના ફક્ત કબજો જમાવ્યો હતો. ગોલીઓની પરવા કર્યા વગર જ પોતાના સૈનિકોને બચાવવા માટે 7 જુલાઈ 1999 રોજ પાકિસ્તાન સૈન્ય કમ માટે પહોંચી ગયા. ઝંડો ફરકાવી જ દમ તોડી દીધો. સરકાર તેને પરમવીર ચક્રથી સન્માનિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.